જામનગરના કાલાવડ તાલુકાના આણંદપર ગામની ઘટના સામે આવી. ચાર ભુવાઓનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા આ ગામમાં સ્મશાનના ખાટલે ચારે ભુવાઓ વિધિ વિધાન કરતા અને વિજ્ઞાન જાથાનો પર્દાફાશ થયો છે, જેમાં ગ્રામ્ય પોલીસની મદદથી આ જાથાની ટીમ બનાવ સ્થળે ત્રાટકી હતી. ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે મચ્છુ કઠિયા દરજી ટંકરિયા પરિવાર દ્વારા તેમના કુળનો ભુવો સ્થાપવા માટે પરિવાર એકઠા થયા હતા, જેમાં અન્ય સમાજના ચાર ભુવાઓ ધૂણીને આ પરિવારને અંધશ્રદ્ધા તરફ અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ હોય, જેથી આ સમાજના જાગૃત નાગરિકોએ વિજ્ઞાન જાથાની મદદથી સમાજને ગેરમાર્ગે જતા અટકાવવા માટે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પડિયાલી રૂબરૂ તેમજ લેખિત આપી આવા તત્વોને સમાજને ગેરમાર્ગે દોરવાના રિવાજથી બચાવવા માટે કહ્યું હતું. જેથી વિજ્ઞાન જાથાની ટીમ આજે કાલાવડ ગ્રામ્યના પીએસઆઈ અને પોલીસ સ્ટાફ તેમજ મીડિયાની મદદથી આ ભુવાનું વિજ્ઞાન જાથા તેમજ મીડિયાએ મળીને પર્દાફાશ કરેલ હતું. વધુમાં જાણવા મળતી માહિતી અનુસાર આ ચારે ભુવાઓ આણંદપર ગામના સ્મશાનના ખાટલે આ ભુવાઓ માથે ઓઢી સ્મશાનના ખાટલે વિધિ વિધાન કરી ભય અને દહેશતનો માહોલ પણ સર્જ્યો હતો, જેમાં નબળા મનના લોકો માટે માનસિક ઇજાનું કર્યું કામ અને તેમજ જયંતિભાઈ પંડ્યાના કહેવા અનુસાર માણસોમાં ભય ઉત્પન્ન કરવો અને ગેરમાર્ગે દોરવા તે કાનૂની જુર્મ છે. જયંત પંડ્યા, એડવોકેટ ચેરમેન, વિજ્ઞાન જાથા, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ઢીકાવા પાસે આણંદપર ગામની અંદર મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિમાંથી ટંકારિયા પરિવારના માતાજીનું મઠ 200 વર્ષ જૂનું આવેલું છે. આ મઢમાં ટંકારિયા પરિવારે નવા ભુવા સ્થાપવા નું આયોજન કરવામાં આવેલું હતું. આ મઢની અંદર ભુવાઓ દ્વારા ધૂણવાનું અને સ્મશાનની અંદર વિધિવિધાન કરવામાં આવ્યા. સ્મશાનના ખાટલે ચાર દિશાની અંદર માથે કપડું ઓઢી અને વિધાન કર્યા અને આ દહેશત ભય ડરનો માહોલ ઊભો થાય અને માનસિક ઇજા થાય તેવું કૃત્ય છે. વિજ્ઞાન જાથા આવી ઘટનાને વખોડે છે. આપણે 21મી સદીમાં જઈ રહ્યા છીએ તેને રૂપ આયોજન હોય. અત્યારે ભુવા સ્થાપવાની આખા સમગ્ર સમાજે બંધ રખાઈ ગયેલું છે, ત્યારે આ ટંકારિયા પરિવારે ભુવા સ્થાપવાનું જે આયોજન કર્યું જે આશ્ચર્યજનક છે. આપણે સૌ જાણીએ છીએ કે આણંદપર ગામમાં ગ્રામ્ય પ્રજાની અંદર ભય દહેશતનો માહોલ થાય અને કોઈને માનસિક ઇજા થાય તો જવાબદારી કોની? તો આ સમગ્ર ઘટનાનો પર્દાફાશની અત્યારે કામગીરી ચાલી રહી છે અને અમે લોકોને સાચી સમજ આવે અને આવા હતાશાની અંદર ગર્તામાં લઈ ન જાય તેના માટે વિજ્ઞાન જાથાએ એક આયોજન કરી અને પર્દાફાશનું આયોજન કર્યું છે. હર્ષલ ખંડેડિયા સાથે લાઈવ 24 ન્યૂઝ જામનગર.